હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચિત્રકામ, ભૌમિતિક આકાર, ભૌમિતિક આકારો શીખવાના છે. બાળકો, અને અગાઉ તમે બધા આકારો શીખી જ ગયા છો, તો કોઈ મને કહેશે કે કયા કયા આકારો તમને આવડે છે? હા હા, તમે બોલો. ચોરસ, ત્રિકોણ, હા ગોળ, આવા બધા આકારો તમે આગળ શીખી જ ગયા છો. આજે હું તમને આ જ ભૌમિતિક આકારો શીખવાડવાની છું, અને એની અંદર તે અલગ રીતે રંગ પૂરતા આપણે શીખવાના છે. તો તમે બધા એકદમ રેડી છો ને આકારોની અંદર રંગ પૂરણી કરવા? કેવા આકારો બાળ મિત્રો? ભૌમિતિક. ભૌમિતિક આકારોની અંદર આપણે આજે રંગ પૂરણી કરવાના છે. પહેલા સરસ મજાના આકારો દોરશું, અને એની અંદર સરસ મજાનો અલગ રીતે રંગ પૂરતા શીખીશું. બાળ મિત્રો, તમે પહેલા ધોરણમાં આકારોમાં રંગ પૂરતા શીખ્યા જ હશો. તમારા ટીચરે તમને શીખવાડ્યું છે ને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ, આ બધા આકારોની અંદર રંગ પૂરણી કરતા શીખવાડ્યું જ હશે, અને તમે સરસ મજાના રંગ પૂરતા જ હશો. પણ આજે આપણે ત્રિકોણ, ચોરસ, ગોળ આવા જ આકારોની અંદર સરસ મજાનો કંઈક અલગ રીતે રંગ પૂરવાનો શીખવાના છે. તો શીખવાની તો ખૂબ જ મજા આવશે. પહેલાં હું આકારો દોરીશ, અને પછી એમાં તમને રંગ પૂરણી કરતા શીખવાડીશ. તો રેડી છો ને ભૌમિતિક આકારો દોરવા માટે અને રંગ પૂરણી કરવા માટે? તો ચાલો બાળકો. બાળ મિત્રો, આ ભૌમિતિક આકારો તમારી ચોપડીમાં આપ્યા છે. તમારી બુક છે ને તમારી પાસે, તો એની અંદર આવા આકારો આપ્યા છે. તો હું એ આકારોના નામ વાંચું છું. જો પહેલો આકાર છે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, પિરામિડ, વર્તુળ અને નળાકાર. બાળ મિત્રો, આમાંથી હું તમને ત્રણ આકારો આ જે બાજુમાં દોરવાનું આપ્યો છે ત્યાં હું દોરીને તમને બતાવીશ, અને રંગ પૂરતા પણ શીખવાડીશ. તમારે બધાએ ધ્યાનથી આ દોરતા શીખવાનું છે, અને રંગ પૂરતા પણ શીખવાનું છે. તો તમે બધા રેડી છો ને બાળ મિત્રો? ફટાફટ તમારા પેન્સિલ રબર લઈને રેડી થઈ જાઓ. પહેલાં હું દોરીશ, હું રંગ પૂરીશ, ને પછી તમારે બધાએ રંગ પૂરીને દોરીને રંગ પૂરવાનો છે. ઓકે બાળ મિત્રો, આપણે આકારોની પહેલાં સમજ લઈ લઈએ. બાળ મિત્રો, આ લંબચોરસ છે. લંબચોરસમાં બે બાજુ સરખી હોય છે. સામસામેની જે બે બાજુ હોય છે, જો આ બે બાજુ અને આ બે બાજુ, આ બંને બાજુ સરખી હોય છે, અને લંબચોરસના ચાર ખૂણા પડે છે. લંબચોરસના કેટલા ખૂણા પડે છે? ચાર. ખ્યાલ આવ્યો બાળકો? એ જ રીતે ચોરસ હોય છે. બાળ મિત્રો, ચોરસ માં ચારેય બાજુઓ સરખી હોય છે. ચોરસમાં ચારેય બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. અને એમના કેટલા ખૂણા હોય છે? ચાર. આ ખૂણા કહેવાય, એટલે આ કેટલા ખૂણા છે? ચાર. અને ચોરસમાં ચારેય બાજુ સરખી હોય છે ને ચાર ખૂણા હોય છે, ત્યારે ચોરસમાં બે બાજુ સરખી હોય છે અને ચાર ખૂણા હોય છે. ખ્યાલ આવ્યો? હવે હું તમને ત્રિકોણ વિશે કહું. બાળમિત્રો, ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય છે, અને ત્રણ ખૂણા હોય છે. ત્રિકોણના ત્રણ ખૂણા હોય છે. ખ્યાલ આવ્યો બાળમિત્રો? તો આજે આપણે લંબચોરસ, ચોરસ અને ત્રિકોણ અહીં દોરીશું, અને હું તમને આ બીજા આકારો પણ દોરતા શીખવાડીશ. પિરામિડ, વર્તુળ અને નળાકાર. પિરામિડ, વર્તુળ અને નળાકાર, તે પહેલાં આપણે અહીં લંબચોરસ, ચોરસ અને ત્રિકોણ દોરીશું, અને એમાં રંગ પૂરણી કરતા શીખીશું. બાળમિત્રો, અહીં આપણે પેન્સિલ અને સ્કેલ ફૂટપટ્ટીની મદદથી દોરીશું. તો તમે બધા રેડી છો ને દોરવા? તો બાળમિત્રો, અહીં હું દોરી રહી છું. પહેલાં હું લંબચોરસ દોરીશ. તો અહીંયા એકથી લઈને હું છ સુધી દોરીશ. હવે હું આ બાજુ એકથી ચાર સુધી દોરીશ. આ બાજુ હું ઉપર કેટલા લીધા હતા? છ. એટલે નીચે પણ આપણે કેટલા લઈશું?
છ. હવે આ બાજુ કેટલા હતા? ચાર. વેરી ગુડ. થયું? આ આપણો બની ગયો લંબચોરસ. બે બાજુ સરખી હોય લંબચોરસની અને કેટલા ખૂણા? ચાર. ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? હવે હું ચોરસ દોરીશ. બાળમિત્રો, હવે ચોરસમાં ચારેય બાજુ સરખી હોય છે, તો આપણે ચોરસમાં છ નું માપ લઈને ચોરસ દોરીશું. બાળમિત્રો, આપણું લંબચોરસ અને ચોરસ થઈ ગયું. ચોરસની કેટલી બાજુ સરખી હોય? ચારેય બાજુ. અને કેટલા ખૂણા હોય? ચાર. વેરી ગુડ. હવે આપણે અહીં ત્રિકોણ દોરીશું. તો હું ત્રિકોણ પણ છ નું દોરી રહી છું. બાળમિત્રો, જો આપણું ત્રિકોણ પણ રેડી. મેં ત્રિકોણ પણ છનું માપ લઈને દોર્યું છે, 6 સેન્ટીમીટરનું દોર્યું છે. જો બાળમિત્રો, ત્રિકોણની ત્રણ બાજુ સરખી દોરી છે અને ત્રણ ખૂણા છે, તો બાળમિત્રો તમારે પણ તમારી ચોપડીમાં આ જ રીતે દોરવાનું છે. તો તમે બધા આ રીતે શાંતિથી અને ધીરેથી દોરજો. ને બાળમિત્રો, જ્યારે પણ આપણે ચિત્રકામ કરીએ ત્યારે આપણે પેન્સિલ એકદમ ઝાંખી પકડીને ઝાંખું ચિત્ર દોરવાનું છે. જો તમે ડાર્ક ચિત્ર દોરશો તો તમારું ખોટું પડશે, અને તમે ઇરેઝરથી ભૂસવા જશો તો તમારું ચિત્ર છપાઈ જશે અને ચિત્ર કેવું લાગશે? ગંદુ લાગશે. એટલે હંમેશા પેન્સિલનો ઉપયોગ કરો, જે પેન્સિલનો ઉપયોગ ઝાંખો કરવાનો રહેશે. હવે આપણે આની અંદર રંગ પૂરતા શીખીશું. તો તમે બધા આ રીતે ચિત્ર દોરીને રેડી હશો અને હવે મારી સાથે રંગ પૂરવા માટે તૈયાર છો ને? તો ચલો બાળમિત્રો, આપણે આની અંદર રંગ પૂરીએ. બાળમિત્રો, આ ચિત્રની અંદર કોઈ પણ એક જ રંગ પૂરવાનો છે. તો તમને જે રંગ ગમતો હોય તે જ તમારે પૂરવાનો છે. ખ્યાલ આવ્યો ને? તો હવે હું રંગ પૂરણી કરી રહી છું. ધ્યાનથી જોજો બાળમિત્રો. આ રીતનો રંગ, શેડિંગવાળો રંગ પૂરતા પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે? જે કોઈ પણ ચિત્ર દોરીએ તે જે ખૂણા હોય, જે બાજુઓ હોય, ત્યાં ડાર્ક રંગ પૂરવાનો છે. એકદમ ઘટ્ટો રંગ પૂરવાનો છે. તો જો મારા લંબચોરસની અંદર હું રંગ પૂરી રહી છું, તો પહેલાં હું એની ડાર્ક શું કરી દઈશ? બોર્ડર કરી દઈશ. ચાર બાજુ બોર્ડર નહીં કરું. ધ્યાન રાખજો, હું એક જ બાજુ બોર્ડર કરીને રંગ પૂરીશ. બાળમિત્રો, જ્યારે આપણે આવો શેડિંગવાળો રંગ પૂરતા હોય ત્યારે આપણે આપણો હાથ ઉઠાવવાનો નથી. જો બાળમિત્રો, મારો હાથ ઉઠે છે. વારે વારે હાથ ઉઠાવવાનો નથી. અને બીજું શું ધ્યાન રાખવાનું છે? આપણો કલર એક સરખો પૂરાવો જોઈએ અને ધીરે ધીરે કેવો થતો જવો જોઈએ? ઝાંખો. પણ ઝાંખો થવાનો મતલબ એવો નહીં કે તમારે વ્હાઈટ રંગ રહેવા દેવાનો. અને હવે હું એ જ રીતે આ બાજુ પૂરીશ. હવે હું આ બોર્ડર પણ કેવી કરીશ? ડાર્ક, એકદમ ડાર્ક. ને ડાર્ક પછી ધીરે ધીરે આપણે કલરને ઢીલો પકડશું એટલે એની જાતે કેવો થશે? ચાખો.
તમને ખ્યાલ આવ્યો બાળ મિત્રો? જો બાળ મિત્રો, મારો રંગ પુરાઈ ગયો, ખ્યાલ આવ્યો ને? કેવું કર્યું આપણે, એકદમ ફિટ કલર પકડીને ડાર્ક 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 લાઇટ 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 કરતા પહોંચ્યા, અને બીજી બાજુ પણ એવી રીતે ડાર્ક 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 લાઇટ લાઇટ કરતા પહોંચ્યા. હવે બાળ મિત્રો, આની અંદર આપણે બોર્ડર નથી કરવાની, આની અંદર આપણે પેન્સિલથી સ્કેલની મદદથી આ જે આપણી બાજુઓ છે મિત્રો, હવે આપણે આને આની જે બોર્ડર છે તેને ડાર્ક કરી દઈશું, પેન્સિલની મદદથી ડાર્ક કરી દઈશું. તેનાથી આપણું ચિત્રનો ઉઠાવ મારશે. તમારે પણ બોર્ડર પેન્સિલની મદદથી કરવાની છે. જો બાળમિત્રો, મારું થઈ ગયું ચિત્ર રેડી. મેં આમાં કલર પૂર્યો છે, તમારે આ ત્રણેય ચિત્રમાં રંગ પૂરવાનો છે જ. જો બાળમિત્રો, આ બાજુ આપ્યું જ છે, જો અહીંયાથી ડાર્ક કલર થતો 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 ઉપર ઝાંખો થાય છે, ને અહીંયા પણ એક જ ચોસમાં આપણે એક જ બાજુ રંગ પૂરતા પૂરતા જવાનું છે, અને બીજી બાજુ શું થઈ જશે, ઝાંખું થઈ જશે. ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? ફ્રેન્ડ્સ, તો તમને આ ભૌમિતિક આકારો દોરવાની મજા આવીને કંઈક નવા રંગ પૂરતા આપણે શીખ્યા ને? તો બાળ મિત્રો, આની ધ્યાનથી તમારે શું કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. અને તમારે આ ભૌમિતિક આકારો તમારી ચોપડીની અંદર, તમારી કેતન ચિત્રકલાની અંદર તમારે દોરવાના છે, અને શાંતિથી રંગ પૂરણી કરવાની છે. ઓકે, જ્યારે આપણે મળીશું ને ત્યારે હું આ તમારા બધા જ ચિત્રો તપાસવાની છું, અને આગળ તમારે નવા આકારો શીખવા છે ને, તો કઈ વાંધો નહીં, હું આવા જ નવા આકારો સાથે પાછી તમારી વચ્ચે આવીશ નવા વિડીયો સાથે. ઓકે, તો નવા આકારો શીખવા રેડી છો ને? તો આના પછીના વિડીયોમાં આપણે નવા આકારો શીખીશું. ત્યાં સુધી આની અંદર તમારે રંગ પૂરણી કરવાની છે એકદમ સરસ મજાની, ધીમેથી અને ધ્યાનથી. ત્યાં સુધી બાળમિત્રો આવજો, તમારું ધ્યાન રાખજો, અને પાછા મળીશું.